ફ્રેન્ડ્સ સબ બધા હિયર વેલકમ ટુ માય YouTube ચેનલ હું છું ફ્રેન્ડ્સ સબેતા અને આપ સૌ નું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર તો વેરી સૂન બોર્ડ ની એક્ઝામ છે 12th એન્ડ 10th બોર્ડ સો આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમ ટ્રિક્સ તો પહેલી વસ્તુ તો એક જ કે તમારે શેડ્યુલ બનાવવું બહુ જ જરૂરી છે લાઈફમાં જો શેડ્યુલ નહીં હોય ને તો બોર્ડ એક્ઝામ તો કેવી રીતે ક્લિયર થશે એ તો હું તમને ગેરંટી નહીં આપી શકું પણ શેડ્યુલ હોય તો હું ગેરંટી આપી શકું પાસ તો થશો જ સાથે સાથે સારા એવા માર્ક્સ લાવશો હવે જે એવા છોકરાઓ છે જે બહુ જ વીક છે ક્યાં તો પછી એમને એ છે કે આ નથી આવડતું આ પેપર નથી આવડતું પેલું પેપર નથી આવડતું એમની માટે આ વિડીયો છે તો એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક કરો નહીં ભૂલતા પહેલી વસ્તુ તો એક જ કે સૌથી પહેલા તો તમારે તમારા ચોપડીમાં જે આગળની ચેપ્ટર છે એ કાઉન્ટ કરી લેવાના આપણા ઈગોના કેટલા ચેપ્ટર છે ટોટલ 11 ટોટલ 11 ચેપ્ટર છે હવે તમને ઈગો હેવી લાગે છે તો તમારે સૌથી પહેલા શું કરવાનું જે ઈઝી ઈઝી ચેપ્ટર છે એ શું કરવાના પકડી લેવાના સૌથી ઈઝી ઈઝી ચેપ્ટર પકડીને જે ગાલા અસાઇનમેન્ટમાં જે છે એ સવાલ ટિક માર્ક કરી લેવાના સમજ પડે છે એ ટિક માર્ક કર્યા પછી તમારે શું કરવાનું એને રિફર કરવાનું પણ જે હેવી હેવી છે એ ક્યારે પકડવાનું એને એક ટાઈમ આપો કે જો ઈઝી પતી જાય પછી જ બીજી એક વસ્તુ કે હવે તમને એમ થતું હશે કે આ હેવી હેવી છે જો ની સમજ પડતી હોય ને તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ્સ કરી શકો છો શ્યોરલી એ ટોપિક ઉપર ઇકોનોમિક્સમાં તો હું શ્યોરલી એ ટોપિક્સ ઉપર વિડીયો બનાવી દઈશ બાકીના સબ્જેક્ટનું આઈએમપી આપી શકું છું પણ એનું સમજાવી નહીં શકું પણ યસ ઇકોનોમિક્સમાં કોઈ બી સવાલ ની સમજ પડતી હોય કમેન્ટ બોક્સમાં કરી શકો છો બિંદાસ કમેન્ટ્સ તો હું એ ટોપિક ઉપર તો શ્યોરલી સમજાવી દઈશ પણ ટાઈમ મેનેજમેન્ટ હવે તમે કહેશો મેડમ ટાઈમ મેનેજમેન્ટ થતું નથી મારું જસ્ટ તમને કહેવાનું મીનિંગ એ છે કે કેટલા ચેપ્ટર છે 11 ચેપ્ટર હવે પહેલા ચાર ચેપ્ટર છે ને બહુ ઈઝી છે કેવા છે ઈઝી છે એકદમ ઈઝી આને તો નાના છોકરાઓને બી આવડે હવે ઈઝીમાં ઈઝી ચાર ચેપ્ટર જો તમે કરી લો ને તો આ 50% તો અહીંયા થઈ ગયું કેટલા ટકા 50% તો અહીંયા થઈ ગયું પણ આ ચાર ચેપ્ટરમાંથી બે લોંગ ક્વેશ્ચન નીકળે છે કેટલા બેઠા બે લોંગ કેવા બેઠા બે લોંગ બાય ચાન્સ કોઈ આને પૂછી લે તો તમારી માટે તો બેઠું જ છે ને આલેખ તો આવશે જ તમારી માટે તો બેઠા 5 માર્ક્સ છે તો સૌથી મહત્વનું તો આ ચાર ચેપ્ટર જો પહેલા હોય ને એને સૌથી નીચેના બે ચેપ્ટર બાકી વચ્ચેનું છે એટલું હેવી નથી પણ જે શોર્ટ નોટ્સ છે 3 માર્ક્સના છે એ વચ્ચેમાંથી છે તો એવું સર્વે કરો જો તમને ની સમજ પડતી હોય કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો પણ સર્વે ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્વે કેવી રીતે કરવાનો જેમ કે ગાલા અસાઇનમેન્ટમાં જે સવાલ છે ગાલા અસાઇનમેન્ટમાં જે પૂછાયેલું છે એ તમારે જસ્ટ જોવાનું અને એ જોઈને તમારે ટિક માર્ક કરવાનું કે શું ઇમ્પોર્ટન્ટ છે કેટલી વાર રિપીટેશન થયું છે કેટલી વાર એ સવાલ પૂછાઈ ચૂકેલું છે એ જોઈને પછી તમારે એના પર ફોકસ કરવાનું એક વાત હંમેશા યાદ રાખજો કે જે પૂછાયેલું છે એ જ વારે વારે આવે છે બોર્ડની એક્ઝામમાં હું ગેરંટી આપું છું જે વધારે પૂછાયેલું છે એ જ આવે છે અને જે પૂછાયેલું નથી એવું નથી કે નથી આવતું પણ આવે છે પણ મોસ્ટ ઓફ રીતે એક મિનિટ ગાલા અસાઇનમેન્ટ જેમ કે આ જે એક આપણો પહેલો આ પેપર છે ગાલા અસાઇનમેન્ટ નું જેમાં હરિયાળી ક્રાંતિ 5 માર્ક્સ માં હરિયાળી ક્રાંતિ જો હવે મોસ્ટ ઓફ 3 પેપર માં છે મે મોસ્ટ ઓફ જોયું કે હરિયાળી ક્રાંતિ બધા જ પેપર માં ઓલમોસ્ટ છે તો તમારે શું કરવાનું મે બધી રીતે પૂછાય છે તો આપણે એને શું કરી લખવાનું એકદમ પાક્કે પાક્કું કરી લખવાનું નથી સમજ પડતી કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો કે આ નથી સમજ પડતી આ સવાલ શ્યોરલી હું અપલોડ કરીશ ઓકે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ 11 ચેપ્ટર એક પેજ ઉપર લખો 11 ચેપ્ટર આ એક પેજ ઉપર લખો અને પહેલા ચેપ્ટરમાં શું મોસ્ટ આઈએમપી છે એ લખો ઈઝી આ છે હેવી આ છે એ લખો તો તમને શું ખ્યાલ આવશે કે કયું ઈઝી છે કયું હેવી છે શું વધારે વાર પૂછાઈ શકેલું છે એ બી પૂછો લખો અહીંયા જે પેપર તમે બનાવેલું છે એ પેપરમાં લખો કે કેટલું હેવી છે કેટલું ઈઝી છે બધું લખો તો જ સારા માર્ક્સ આવશે નકર સારા માર્ક્સ તો આવે નહીં અત્યારે પાસ થવું મુશ્કેલ એટલે લાગે છે કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે સિરિયસલી કહું તો જ્યારે ટાઈમ ઓછો હોય ને બધું રિફર નહીં થયેલું હોય ને તો પાસ થવું મુશ્કેલ જ લાગે પણ આપણી પાસે હજી કેટલા દિવસ છે સમથિંગ 60 અરાઉન્ડ કેટલા દિવસ 60 ડેઝ છે આ 60 દિવસમાં તમે ઈઝીલી બધું કવર કરી શકો મારી રીતે આ જે છે એવું શેડ્યુલ બનાવો તો કે ભાઈ પહેલા ચેપ્ટરમાં આ ઇમ્પોર્ટન્ટ છે બીજા ચેપ્ટરમાં આ ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ આટલી વાર પૂછાઈ ચૂકેલું છે તો આને સૌથી વધારે ફોકસ આપો ત્યારે જ તમે પાસ થશો એનીથિંગ કઈ પ્રોબ્લેમ આવે કઈ નહીં સમજ પડતી હોય ટાઈમ મેનેજમેન્ટ કરવામાં શેડ્યુલ મેનેજમેન્ટ કરવામાં
क्या तो टाइम टेबल बनावा तो मैंने कमेंट बॉक्स में पूछी सको जो श्योरली हूँ तमने सजेस्ट करीश। अने कोई पण सवाल नहीं समझ पड़ते बिंदास कोई पण स्कूल में जो आपणे कोई एवुं नथी के भाई आ स्कूल वाळाने नहीं बतावानुं पेली स्कूल वाळाने नहीं बतावानुं एनी टाइम फ्रॉम एनीवेर तमे पूछी सको छो कमेंट बॉक्स में। सो सब्सक्राइब करवानुं नहीं भूलता एंड वीडियो ने लाइक करवानुं नहीं भूलता। थैंक यू।